ચોખાનો જરૂર છે તો આપણે ચોખા લીધી તો આપણે બીજું બાજરી મકાઈ કે બહુ અન્ય પાક ઉગાડી શકતા નથી કારણ કે મોટો પાક ચોખાની જરૂર છે એટલે આપણે ચોખા જ ઉગાડીએ છીએ. તો આ લોકોએ શું કીધું છે કે જમીનમાં ઘઉંનો પાક આવે તો બાજરી મકાઈ મગફળી કે અન્ય પાક આપણે લઈ શકતા નથી, એને આપણે એ ઉપયોગ જતો કરવો પડે, પછી એ બધું આપણે સંતોષી શકાય નહીં. બરાબર, હા ઓપ્શન આપે તો તમારે અત્યારે સર જરૂરિયાત છે નહીં છે, બરાબર, એ પ્રમાણે પાક ઉગાડવામાં આવે છે. બરાબર, તો આ ચાર મુદ્દા ધ્યાનમાં રાખવાના. અમર્યાદિત જરૂરિયાતો, ઉત્પાદન સાધનોની ફાળવણીનો પ્રશ્ન આવે, અમર્યાદિત જરૂરિયાતો, જરૂરિયાતોનો અગત્યનો ક્રમ, મર્યાદિત સાધનો, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, ચાર મુદ્દા તમારે ત્રણ માર્કના સવાલમાં, બરાબર, ત્રણ માર્કના સવાલમાં પૂછાય, બરાબર, એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, હવે એના પછીનો બીજો સવાલ છે, એના પછીનો સવાલ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. બરાબર, હવે ઉત્પાદન સાધનોની ફાળવણી હવે બે પદ્ધતિ છે, બરાબર, મુખ્ય બે પદ્ધતિ, પહેલી કઈ છે બજાર પદ્ધતિ. આ બધી સવાલ મેં તમને કીધા બજાર પદ્ધતિ, અને બીજી કઈ છે સમાજ પદ્ધતિ. બે પદ્ધતિ સમજૂતી મેળવો, સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંને અલગ છે. આપણે પહેલો મુદ્દો જોઈએ છે, પહેલો છે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ કોને કહેવાય? હવે બજાર પદ્ધતિમાં જોઈએ અમેરિકા જાપાન જેવા દેશોમાં આર્થિક વિકાસ બજાર પદ્ધતિ થી થયો, કારણ કે એ દેશો કેવા હતા, વિકસિત હતા. આપણે ભારત છે આવે છે વિકાસશીલમાં આવે છે. બરાબર, બજાર પદ્ધતિ ને બીજા કયા નામે ઓળખાય? મૂડીવાદી. તમને પરીક્ષામાં એવું પણ કહેવામાં આવે બજાર પદ્ધતિની જગ્યાએ તમને એવું કહે કે મૂડીવાદી પદ્ધતિના લક્ષણો, લાભ ગેરલાભ જણાવો, તો સવાલ એક જ છે, એના જવાબ પણ એ જ થશે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એના આધારે થાય છે નફો. આમાં મુખ્ય હેતુ શું? આ પદ્ધતિનો મુખ્ય હેતુ શું? નફો. અમારે એને શું છે, નફો જ મેળવવાનો છે. પછી એ પછી એ તમારું નુકસાન એ બધું બીજું બધું જોવામાં આવે નહીં. ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો હોય છે. મેં આગળ કીધું તમને આનો હેતુ એક જ છે કે નફો. બરાબર, બજાર તંત્ર સંપૂર્ણપણે કેવું હોય છે? મુક્ત હોય છે. બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત. નફો ક્યાંથી થાય એ જ જોવામાં આવે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા અંદર હોતી નથી. આમાં સરકારને બોલ યાદ, સરકારને ખાલી શું છે, ટેક્સ જ આપવાનો, બાકી તમે તમારી રીતે સ્વતંત્ર રીતે ધંધો કરી શકો છો. આ પદ્ધતિ સમાજવાદીમાં છે અને આની વિરુદ્ધ આવશે. બરાબર, આ પદ્ધતિ આ બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે. આમાં બીજું શું હોય છે? સ્પર્ધા હોય, આપણે કોમ્પિટિશન કહીએ છીએ ને સ્પર્ધા. કારણ કે ઘણા બધા કામ કરતા હોય, ઘણા બધા વેપારીઓ પોતાના ધંધા શરૂ કરીને બેઠા હોય, એટલે એમાં શું થાય, સ્પર્ધા થાય છે. બરાબર, હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ને વધુ શું છે, પૂછી લઈ જવી પડે. તમારે કંઈક વધુ ને વધુ નવું કંઈક દેખાડવું પડે આમાં, આ પદ્ધતિ તો જ તમે માર્કેટમાં ટકી શકો અને તો જ તમારી કંપની ચાલે અને તમે નફો મેળવી શકો. એટલે અને તમે જુઓ કે મહિને મહિને અમુક નવા સંશોધનો આવતા રહે છે. મોબાઈલમાં જે અત્યારે આવે છે ને, સેમસંગની કોમ્પિટિશનમાં ઓપ્પો છે, વિવો છે, બરાબર, બજારમાં ટકવા માટે કંઈક ને કંઈક નવું અમુક ટાઈમે ટાઈમે લાવે છે. બરાબર, એ હરીફાઈમાં ટકી રહેવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઉત્પાદનની નવી પદ્ધતિઓ પણ શોધાય છે, નવું નવું પણ માર્કેટમાં બજારમાં આવતું રહે છે, એટલે આના લીધે દેશનો આર્થિક વિકાસ કેવો થાય છે, ઝડપથી થાય છે. હવે મેઇન સવાલ તો હવે જે છે તમારા પરીક્ષામાં પૂછાય, અહીંયા મુદ્દા લખું છું, બજાર પદ્ધતિના લક્ષણો. આઈએમપી સવાલ છે, બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર, મુદ્દા પાડીને લખવાનો, જો મુદ્દા પાડ્યા વગર લખશો તો માર્ક કપાશે. તો આપણે જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો, તમારા બોર્ડે પણ કરી નાખવાનો. ઉત્પાદનના સાધનોની માલિકી હું શોર્ટમાં લખીશ અહીંયા, માલિકી વ્યક્તિગત કે કેવી હોય છે,
ઉત્પાદનના જે સાધનો નક્કી કર્યા એમને માલિકી વ્યક્તિગત ખાલી હોય. બીજું, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ આપણે આગળ જોઈ ગયા. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો. બરાબર, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને શું હોય? નફો હોય છે. આ બજાર પદ્ધતિમાં ખાલી એનો મુખ્ય હેતુ શું છે? નફો જ મેળવવાનો છે. બરાબર, માલિકી કેવી છે? વ્યક્તિગત કે ખાનગી. બરાબર, આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને શું છે? નફો છે. ત્રીજો મુદ્દો કે છે, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. પસંદગી કરવાની વિશાળ તક કોને મળે? ગ્રાહકોને મળે. ગ્રાહકો એમની રીતે પસંદગી, ગ્રાહક એટલે શું? જે આપણે જે વસ્તુઓ બજારમાં લેવા જઈએ છીએ ગ્રાહકો કહેવાય. પસંદગી કરવાની વિશાળ તક, કારણ કે એક વસ્તુ નથી, ઘણી બધી કંપનીઓની વસ્તુ બજારમાં છે, એટલે તમે તમારી રીતે પસંદગી કરો કે તમારે કઈ વસ્તુ લેવી છે. બરાબર, ચોથો મુદ્દો છે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. બજાર પ્રતિમાં સરકારને બહુ કોઈ લેવા દેવા હોતા નથી, એટલે એ સરકાર એમાં દખલગીરી કરે નહીં. બરાબર, એનો હસ્તક્ષેપ હોતો નથી. સાધનોની ફાળવણી, ઉત્પાદનના જે સાધનો છે, સાધનોની ફાળવણી નફા આધારિત જે સાધનો છે, બરાબર, એના ભાગો પાડીને એને શું છે પછી બજારમાં મૂકવામાં આવે અને એને નફો, એમાંથી નફો મેળવવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે, આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. બરાબર, આજ આ મુદ્દા ધ્યાનમાં રાખો. બજાર, પહેલો મુદ્દો શું કહે છે? બજારની માલિકી વ્યક્તિગત કે કેવી હોય છે? ખાનગી હોય. બરાબર, આર્થિક પ્રવૃત્તિમાં એમ કહેવાય કે કેન્દ્ર સ્થાને શું છે? નફો છે. પસંદગી કરવાની શું છે? વિશાળતા. સરકારને કોઈ દખલગીરી હસ્તક્ષેપ હોતા નથી. સાધનોની ફાળવણી છે અને નફા આધારિત હોય. સાધનો જે ફાળવ્યા છે તે કેવા છે? નફા આધારિત છે. આર્થિક નિર્ણયો કે શેના આધારે લેવા છે? ભાવતંત્રને આધારે. બરાબર, હવે આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.